હવે મોલારિટી એટલે કે મોલર સાંદ્રતા એટલે કે જેને આપણે કેપિટલ એમ તરીકે ઓળખીએ છીએ તેના વિશે ચર્ચા કરીશું હવે મોલારિટી એટલે શું તો દ્રાવ્યના મોલની સંખ્યા જે એક લિટર દ્રાવણમાં ઓગરેલ છે તેને મોલારિટી કહે છે એટલે કે દ્રાવ્યના મોલની સંખ્યા બનાવેલા એક લિટર દ્રાવણમાં ઓગરે ત્યારે તે સાંદ્રતાને મોલારિટી તરીકે ઓળખીશું મોલારિટી ગણવા માટે આપણે જાણીએ છીએ તે પ્રમાણે એટલે કે ધોરણ અગિયાર પ્રમાણે મોલારિટી દ્રાવ્યનું દર ગ્રામમાં લેશન દ્રાવણનું કદ લિટરમાં ગુણ્યા તે જ દ્રાવ્યનું આણવીય દર હવે જો દ્રાવણનું કદ લિટરમાં ન આપેલું હોય અને મિલી લીટરમાં આપેલું હોય તો તો મિલી લીટરમાં આપેલું હોય તો ઉપર હજાર વડે ગુણીશું જે આપણને ખ્યાલ છે તો આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકાય આ સૂત્રનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે દ્રાવ્યનું દર અને તે જ દ્રાવ્યનું આણવીય દર બંનેનો ગુણોત્તર લઈએ તો આપણને દ્રાવ્યના મોલ મળશે શું મળશે દ્રાવ્યના મોલ મળશે હવે મુલારીટીનું બીજું સૂત્ર મોલારીટી બરાબર દ્રાવ્યના મોલ અપોન દ્રાવણનું કદ લીટરમાં જો લીટર ન હોય ને મિલી લીટર હોય તો ઉપર આપણે હજાર વડે ગુણીશું જે ખ્યાલ છે તો આ રીતે આ મુલારીટીના સૂત્રો ધ્યાનમાં લઈ શકીએ મોલ એટલે ખ્યાલ છે આપણે જોઈએ તે પ્રમાણે કે દ્રાવ્યનું દર ભાગ્યા દ્રાવ્યનું આણવીય દર એટલે કે મોલારિટી કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ એન અપોન વી પણ લઈ શકીએ એક ઉદાહરણ જોઈએ પોઈન્ટ પચીસ મોલ પ્રતિ લીટર નું દ્રાવણ નો અર્થ શું થાય તો પોઈન્ટ પચીસ મોલ એનએચ એક લીટર દ્રાવણમાં ઓગરેલ છે એમ કહી શકાય એટલે કે એક લિટર દ્રાવણ જે બનાવ્યું હશે એની અંદર પોઈન્ટ પચીસ મોલ એનુએચ ઓગરેલો હશે જેને મોલ પ્રતિ લિટર એટલે કે મોલારિટી સ્વરૂપે એટલે કે મોલર સાંદ્રતા સ્વરૂપે એટલે કે કેપિટલેમ સ્વરૂપે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ હવે બુકમાં આપેલું ઉદાહરણ જોઈએ મોલારીટીનું તો ચારસો પચાસ મિલીલીટર દ્રાવણમાં પાંચ ગ્રામ એન ધરાવતા દ્રાવણની મોલારિટી શોધવી છે એટલે કે ચારસો પચાસ મિલી દ્રાવણ બનાવેલું છે તેમાં પાંચ ગ્રામ એનો દ્રાવ્ય થયેલું છે અને જે દ્રાવણ બન્યું છે એની મોલારિટી શોધવી છે તો આપણે મુલારીનું સૂત્ર લઈશું અહીં દ્રાવણ જે છે એ ચારસો પચાસ મિલી છે જ્યારે દ્રાવ્ય પાંચ ગ્રામ આપેલું છે એટલે કે દ્રાવણનું જે કદ મિલીટરમાં આપેલું હોવાથી આ સૂત્ર આપણે પસંદ કરી શકીએ તે સૂત્રનો આપણે ઉપયોગ કર્યો અહીંયા એ સૂત્રનો અહીંયા ઉપયોગ કર્યો છે અને એ સૂત્રમાં કિંમત મૂકીએ તો દ્રાવ્યનું દર પાંચ ગ્રામ તો દ્રાવ્યનું દર પાંચ ગ્રામ મૂકીશું દ્રાવણનું કદ મિલીલીટરમાં જે ચારસો પચાસ આપેલું છે તો તે મૂકીશું અને દ્રાવ્યનું આણ્વીય દર અહીં દ્રાવ્ય NaOH છે જેનું આણ્વીય દર આપણે જાણીએ છીએ અથવા શોધી શકીએ છીએ તો દ્રાવ્યનું આણ્વીય દર 40 છે તો ઉકેલતા જીરો બસો ઇઠ્યોતેર મોલ પ્રતિ લીટર એટલે કે ઝીરો પોઈન્ટ બસો ઇઠ્યોતેર મોલર મળે છે હવે મોલાલિટી એટલે કે મોલર સાંદ્રતા સ્મોલ જેની ચર્ચા કરીએ તો દ્રાવ્યના મોલની સંખ્યા જે એક કિલોગ્રામ દ્રાવકમાં ઓગરેલ છે તેને મોલાલિટી તરીકે ઓળખી શકીએ મોલારિટીમાં શું હતું તો મોલારિટીમાં એક લીટર દ્રાવણ હતું જ્યારે મોલાલિટીમાં એક કિલોગ્રામ દ્રાવક છે આ બંદીમાં ફેરફાર છે એમ કહી શકાય તો મોલાલિટીનું સૂત્ર શું થશે તો મોલારિટીનું જોયું તે પ્રમાણે દ્રાવ્યનું દર ગ્રામમાં ભાગ્યા દ્રાવકનું દર કિલોગ્રામ ગુણ્યા દ્રાવ્યનું આણવીય દર જો કિલોગ્રામ ન હોય અને ગ્રામ હોય તો કિલોગ્રામની જગ્યાએ ગ્રામ હોય તો ખ્યાલ છે તે પ્રમાણે ઉપર હજાર વડે ગુણીશું એટલે કે કિલોગ્રામને ગ્રામમાં ફેરવીશું તેમ થાય હવે જાણીએ છીએ તે પ્રમાણે દ્રાવ્યનું દર અને આણવીય દર બંનેનો ગુણોત્તર એ દ્રાવ્યના મોલ બરાબર થશે એટલે કે દ્રાવ્યના મોલ મળશે તો બીજું સૂત્ર મોલાલિટીનું તો દ્રાવ્યના મોલ આ બંને દ્રાવ્યના આણવીય દર નો ગુણોત્તર એટલે કે દ્રાવ્યના મોલ તો દ્રાવ્યના મોલ અપોન દ્રાવકનું દર કેજી જો ગ્રામ હોય તો આપણે ઉપર હજાર લઈશું ખ્યાલ છે તે પ્રમાણે હવે એક મોલ પ્રતિ કેજી એટલે કે એક મુલ કેસીએલ નું દ્રાવણ અર્થ શું થાય સમજયું એક મોલ પ્રતિ કેજી એટલે કે મોલલ એક મોલલ કેસીએલ ના દ્રાવણ અર્થ શું થાય તો એક મોલ કેસીએલ એ એક કેજી પાણી એટલે કે દ્રાવક માં ઓગરેલ છે તેવો અર્થ થાય એક મોલ પ્રતિ કેજી એટલે કે મોલર કેસીએલ ના દ્રાવણનો અર્થ એક મોલ કેસીએલ એ એક કેજી પાણીમાં ઓગરેલ છે જો આની જગ્યાએ એક મોલર હોત કેપિટલ એમ હોત તો શું થાય તો એમાં એક મોલ કેસીએલ એ એક લિટર પાણીમાં દ્રાવ્ય થયેલો છે એમ થાય તો આ બંને વચ્ચે મોલાલિટી મોલાલિટી અને મોલારિટી વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ હોવો જોઈએ સૂત્ર પ્રમાણે જોઈએ તો અહીં દ્રાવકનું દર છે મોલાલિટીમાં જ્યારે મોલારિટીમાં દ્રાવણનું કદ છે આટલો ડિફરન્સ સમજી શકીએ આપણે બંને વચ્ચેનો તફાવત હવે આનો એક એક્ઝામ્પલ જોઈએ જે કોયડા સ્વરૂપે બે પોઈન્ટ ત્રણ બુકમાં આપેલું છે પંચોતેર ગ્રામ બેન્જિનમાં બે પોઈન્ટ પાંચ ગ્રામ ઇથેનોઇક એસિડ ની મોલાલિટી શોધો ગણો અહીં આપણે જોઈએ તો બેન્જિન માં બે પોઈન્ટ પાંચ ગ્રામ ઇથેનોઇક એસિડ દ્રાવ્ય થયેલો છે ઓઘરેલો છે તો કોણ કોની અંદર ઓઘરેલું છે તો ઇથેનોઇક એસિડ બેન્જિનમાં ઓઘરેલું છે તો બેન્જિન શું થાય તો બેન્જિન દ્રાવક થશે જ્યારે જે ઓઘરે છે પદાર્થ ઇથેનોઇક એસિડ તે દ્રાવ્ય થશે માટે બેન્જિન એટલે કે દ્રાવક એ દ્રાવકનું દર પંચોતેર ગ્રામ છે જ્યારે ઇથેનોઈક એસિડ જે દ્રાવ્ય થાય છે એટલે કે દ્રાવ્યનું દર બે પોઈન્ટ પાંચ ગ્રામ છે અને ઇથેનોઇક એસિડનું આણવીય દર એટલે કે દ્રાવ્યનું આણવીય દર આપણે શોધીએ તો સાહીઠ ગ્રામ પ્રતિ મોલ થાય હવે મોલા લીટીનું સૂત્ર લઈએ ઉપરોક્ત સૂત્ર લઈએ મોલા લીટીનું જો આ લેવું હોય તો પણ લઈ શકાય જો આ લેવું હોય તો મોલમાં કન્વર્ટ કરીને અહીંયા મૂકવા પડે દ્રાવ્યના મોલ પણ આ વધુ સરળ રહેશે માટે સૂત્ર લીધું મોલા લીટી બરાબર દ્રાવ્યનું દર ગ્રામમાં દ્રાવકનું દર પણ ગ્રામમાં ગુણ્યા દ્રાવ્યનું આણવીય દર ગ્રામમાં લીધું છે માટે હજાર વડે ગુણીશું આપણે જાણીએ છીએ તે પ્રમાણે અહી દ્રાવ્યનું દર દ્રાવ્યનું દર એટલે કે ઇથેનોઇક એસિડ દર બે પોઈન્ટ પાંચ ગ્રામ છે ગુણ્યા હજાર દ્રાવકનું દર એટલે કે પેન્જિનનું દર પંચોતેર ગ્રામ છે અને આણવીય દર દ્રાવ્યનું જાણવીય દર સાહીઠ ઉકેલતા જીરો પાંચસો છપ્પન મોલ પ્રતિ કેજી એટલે કે જીરો પોઈન્ટ પાંચસો છપ્પન મોલલ સાંદ્રતા મળે છે હવે મોલા મોલારિટીના કેટલાક લખાણ સંબંધિત દાખલા જોઈએ જેમાં બે પોઈન્ટ ત્રણ નંબરનો લખાણ સંબંધિત એમાં એ ચાર પોઈન્ટ ત્રણ લીટર દ્રાવણમાં ત્રીસ ગ્રામ સીઓ એનોથી ટ્વાઇઝ ઇન્ટુ સિક્સ એચ ટુ સજર છે જે અગ્રેલ છે તો દ્રાવણની મોલારિટી ગણો તો દ્રાવણની મોલારિટી શોધવાની છે તો આપણે જાણીએ છીએ ભાઈ મુલારી ના જે સૂત્રો આપણે જોયા તો મોલારિટી બરાબર દ્રાવ્યનું દર બાગ્યા દ્રાવણનું કદ ગુણ્યા દ્રાવ્યનું આણવીય દર તો અહીં દ્રાવ્ય અને દ્રાવણ આપેલા છે તો જોઈએ તો ચાર પોઈન્ટ ત્રણ લીટર દ્રાવણ આપેલું છે ચાર પોઈન્ટ ત્રણ લીટર દ્રાવણ આપેલું છે એમાં એમાં ત્રીસ ગ્રામ કોબાલ્ટ નાઇટ્રેટ સજર દ્રાવ્ય થયેલું છે તો આ દ્રાવ્ય થશે જ્યારે આ દ્રાવણ થશે તો સૂત્રમાં કિંમત એપ્લાય કરીએ તો દ્રાવ્યનું દર કેટલું છે તો ત્રીસ ગ્રામ દ્રાવ્યનું દર દ્રાવણનું કદ કેટલું છે લિટરમાં આપેલું છે ચાર પોઈન્ટ ત્રણ તો લિટરમાં લેશું જો મિલીમાં હોત તો મિલીમાં લોત જો મિલીમાં હોત તો ઉપર હજાર વડે ગુણોત અથવા તો એને લીટરમાં કન્વર્ટ કરીને અહીંયા મૂકોત મૂકી શકાય તો દ્રાવ્યનું દર ત્રીસ ગ્રામ દ્રાવણનું કદ અહીં લિટરમાં આપેલું છે ચાર પોઈન્ટ ત્રણ અને દ્રાવ્ય નું આણવી દર શોધી શકીએ પોઈન્ટ જીરો બસો સોરી જીરો પોઈન્ટ જીરો ચોવીસ મોલર જવાબ મળે છે અથવા તો મોલ પ્રતિ લીટર એમ કહી શકાય તો આ રીતે આપણે મોલારિટી શોધી શકીએ આવા દાખલા ઓએમઆરમાં પણ હોઈ શકે બે ગુણમાં પણ હોઈ શકે હવે એનો બી જોઈએ તો ત્રીસ મિલી લીટર ઝીરો પોઈન્ટ ફાઈવ મોલર એચ ટુએસઓફોરનું મંદન કરી મંદન કરી પાંચસો મિલી દ્રાવણ બનાવવામાં આવ્યું તો મોલારિટી શોધો અહીં જોઈએ ફિગર પ્રમાણે આકૃતિ પ્રમાણે તો શરૂઆતમાં ત્રીસ મિલીલીટર લીટર પોઈન્ટ ફાઈવ મોલર એચ ટી દ્રાવણ હતું પછી એમાં મંદન કર્યું એટલે કે પાણી ઉમેર્યું હશે મંદન કર્યું અને મંદન કરતાં શું થયું તો મંદન કરતાં ત્રીસ મિલીલીટરમાંથી પાંચસો મિલી બન્યું તો પછી એની સાંદ્રતામાં પણ ફેરફાર થશે કેટલા મોલર કેટલી મોલારિટી તે શોધવી પડશે બરાબર તો મંદન કરતાં કેટલું થાય અહીં આપણે જોઈએ છે તે પ્રમાણે આપણે સૂત્ર લઈએ કે ભાઈ એચ ટુ ના દ્રાવણ છે આ પણ એચ ટુ હતું એમાં પાણી ઉમેરી પાંચસો મિલીલીટર દ્રાવણ બનાવ્યું એ પણ એચ ટુએસઓફોરનું છે તો આ સૂત્ર લઈ શકીએ કે એમ વન વી વન બરાબર એમ ટુ પણ લઈ શકીએ અથવા તો એક્સ વન એમ વન વી વન બરાબર એક્સ ટુ એમ ટુ બંને એચ હોવાથી એક્સ વન અને એક્સ ન લો તો ચાલે પરંતુ લેવા જરૂરી છે એમ તો એક્સ વન એમ વન વી વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ એમ ટુ વી ટુ અહીં કિંમત એપ્લાય કરીએ તો આપેલ જે દ્રાવણ છે એની કિંમત અહીં એપ્લાય કરી શકાય એક્સ વન એટલે શું તો એચ ટુ એસઓ ફોર ધ્રી પ્રોટીક છે બે હાઇડ્રોજન ગુમાવી શકે છે બે એચ થ્રીઓ પ્લસ આપી શકે છે માટે અહીંયા લઈશું બે એમ વન શું તો એની સાંદ્રતા મોલારીટીમાં પોઈન્ટ ફાઈવ તો અહીંયા આપણે પોઈન્ટ ફાઈવ લીધા વી એટલે શું તો એનું કદ શરૂઆતનું ત્રીસ તો ત્રીસ લીધા પછી મંદન કર્યા પછીની વાત કરીએ મંદન કર્યા પછી એક્સ ટુ તે જ પ્રમાણે એચ ટુ એસઓ ફોર દ્વિપ્રોટિક્સ એટલે બે લઈશું એની સાંદ્રતા મંદન કર્યા પછી જે શોધવાની છે તો એમ રાખીશું એનું કદ મંદન કર્યા પછીનું તો પાંચસો મિલી અહીં એમ ટુ ને કરતા બનાવતા જીરો પોઈન્ટ જીરો ત્રણ મોલર એચ ટુ એસઓ ફોર એટલે કે મંદન કર્યા પછી ની જીરો પોઈન્ટ જીરો ત્રણ મોલર થાય છે